પાલનપુરમાં હનુમાન ટેકરીથી એગોલા રોડના રસ્તાના મામલે સ્થાનિકો પરેશાન. દબાણ મામલે અવારનવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતાં લોકોએ મીડિયા સામે રોષ ઠાલવ્યો. પાલનપુર શહેરમાં આવેલ હનુમાન ટેકરીથી એગોલા રોડ સુધીના વિસ્માર રોડ અને દબાણને લઈને સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યા છે. રસ્તો વિસ્માર છે એમાં પાછા રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. રસ્તા વચ્ચે અડીંગો જમાવી ગાયો બેઠેલી હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. એગોલા રોડ પર આવેલી ગૌરી પાર્ક અને દેવભૂમિ સોસાયટી પાસે મોટી સમસ્યા હોય લોકો પરેશાની ભોગવી રહ્યા છે, ત્યારે સ્થાનિકો દ્વારા વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ કોઈ જ પ્રકારના પગલાં લેવામાં ન આવતા આજે સ્થાનિકોએ નગરપાલિકા સામે મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. પાલનપુરમાં એગોલા રોડ ઉપર આવેલી સોસાયટીના રહીશો આજે અમે અહીંયા ભેગા થયા છીએ અને અમારે અહીંયા ગંદકીનો બહુ મોટો પ્રશ્ન છે. વારંવાર અમે રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી. તેથી અમે આ ન્યૂઝ દ્વારા કહેવા માગીએ છીએ કે જલ્દીથી અમને આ પ્રશ્નનું નિરાકરણ લાવીએ. અહીંયા ગંદકી હોવાથી ગાયોનો ટોળો રોડ વચ્ચે ઊભા હોય છે, એટલે ઘણા જતા એક્ટિવા લઈને જતા હોય કે ગાડી લઈને જતા હોય તો અમારે ઊભા રહીને ગાયોને દૂર કરવી પડે છે. એટલે બહુ ગંદકી છે, આજુબાજુની સોસાયટીઓ ગંદકી કરે છે, નગરપાલિકાને કહેવા છતાં પણ કોઈ સાંભળતું નથી. એટલે જલ્દીથી આનું નિરાકરણ આવે એ માટે અમે આ ન્યૂઝ દ્વારા નગરપાલિકાને રજૂઆત કરીએ છીએ. હનુમાન ટેકરીથી અગોલા રોડનો આ રોડ અને દબાણનો પ્રશ્ન એ કેટલાય સમયથી નગરપાલિકાની અંદર રજૂઆત કરવા છતાં પણ એનો ઉકેલ લાવવામાં આવેલો નથી અને ગંદકી પણ અહીંયા ખૂબ જ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ એનો નિકાલ આવતો નથી. ગાયોના ટોળાઓ વચ્ચે જ ઊભા હોય છે, આવવા જવામાં પણ બહુ મોટી તકલીફો પડે છે. અમારી ગૌરી પાર્ક, દેવભૂમિ અને આજુબાજુની કેટલીક સોસાયટીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્નનો કોઈ ઉકેલ લાવતા નથી. અને જ્યારે પણ વોટ આપવાનો પ્રશ્ન થાય છે ત્યારે એ દેખાય છે, બાકી એ જ્યારે પણ અમે કહીએ છીએ ત્યારે એ લોકો અહીં આવતા નથી. તમારા વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરનું નામ શું છે? આપણે